હેલો મિત્રો વેલકમ ટુ ધ ગુજરાત બાયોલોજી નીટ ક્યુ એન્ડ એ હું છું મનીષ મેવાડા તો મિત્રો આજે ફરીથી આપણે નીટ બે હજાર એકવીસનું જે પેપર હું તમને સોલ્યુશન કરાવી રહ્યો છું ડિટેલમાં જેમ મેં પહેલા ભાગની અંદર ભાગ એકની અંદર આપણે એકથી પાંચ પ્રશ્નો એનસીઆરટીના પિક્ચર સાથે સમજ્યા અને એની અંદર કેવી રીતે લાઈન લખેલી છે એના વિશે સમજ્યા હતા મિત્રો આજે ભાગ બેની અંદર હું બીજા પાંચ પ્રશ્નો કરાવવાનો છું જેની અંદરથી મિત્રો જો તમે સો ટકા ધ્યાન આપશો તો તમને પાંચમાંથી મિત્રો પચાસ પ્રશ્નો આવડશે કારણ કે એનસીઆરટી લાઇન ટુ લાઇન આપણે સમજી રહ્યા છીએ એનસીઆરટી લાઇનમાં કેવી રીતે લખેલું છે અને આ પેપરમાં કેવી રીતે પૂછાય છે જેથી આપણને આઈડિયા ઇન ફ્યુચર પરીક્ષા માટે કેવી રીતે વાંચવું જોઈએ કેવી રીતે કોન્સેપ્ટ સમજવા જોઈએ જેથી આ બધો જ ક્લિયર તમને આઈડિયા આવી જાય એ માટે મિત્રો આ તમારા માટે પ્રયાસ છે અને ડિટેલમાં સંપૂર્ણ સમજણ સાથે આપણે સોલ્યુશન કરવાના છીએ નીટના આ બધા પ્રશ્નો તો મિત્રો આગળ પણ તમારે આવા બધા પ્રશ્નો જોવા હોય તો અત્યારે જ મારી આ ચેનલ જો સબસ્ક્રાઈબ ના કરે તો સબસ્ક્રાઇબ કરી દો બાજુમાં જે બેલ બટન છે એને ક્લિક કરો જેથી જ્યારે પણ હું અહીંયા વિડીયો મૂકું છું ત્યારે તમને તરત જ અપડેટ મળે તમને નીટ માટે અપડેટ થતા રહો તો મિત્રો શરૂઆત કરીએ ભાગ બે બીજા કેટલાક પાંચ પ્રશ્નો કે જે નીટની અંદર પૂછાયેલા છે તો પહેલો પ્રશ્ન છે મિત્રો કે નીચે પૈકી કઈ પીસીઆર પોલીમરેજ ચેન રિક્ષણની ઉપયોગિતા નથી એવું પૂછેલું છે મિત્રો સૌથી પહેલાં હું તમને કહી દઉં કે પીસીઆરનું કામ શું હોય છે પહેલી વાત પોલીમરેજ ચેન રીક્ષન આ એક મશીન છે એક ટેકનિક છે તો એની અંદર એનું પીસીઆરનું કામ શું હોય છે તો સૌથી પહેલાં હું તમને કહી દઉં કે પીસીઆરનું કામ હોય છે ડીએનએનું સ્વયં જનન કરાવું ડીએનએ સ્વયંજનન રાઈટ એટલે કે ડીએનએની પ્રતિકૃતિ બનાવી કૃત્રિમ રીતે મિત્રો કૃત્રિમ રીતે રાઈટ અથવા એને આપણે કહીશું જનીન પ્રવર્ધન તો એનું કામ તો યસ પીસીઆરનું કામ છે જનીન પ્રવર્ધન કરવું સાથે સાથે મિત્રો પીસીઆર શું કરે છે જનીન વિકૃતિનું નિદાન પણ કરે છે આપણે જ્યારે આણવી નિદાન ટૉપિક ભણતા હોઈએ છે ચેપ્ટર નંબર બારની અંદર ધોરણ સ્ટાન્ડર્ડ ટ્વેલ્વ ફરીથી કહું છું સ્ટાન્ડર્ડ ટ્વેલ્થ અને ચેપ્ટર નંબર ટ્વેલ્થનો આ પ્રશ્ન છે મિત્રો કે જેની અંદર તમે જોયું છે કે પોલીમરી પોલીમરિજ ચેઇન ડિક્સન પીસીઆર એ આણવી નિદાનમાં ઇમ્પોર્ટન્ટ છે બે પ્રકારની નિદાન પદ્ધતિઓ આવે છે મિત્રો પરંપરાગત અને આણવી નિદાન પરંપરાગતમાં જે ટેસ્ટિંગ થાય છે નિદાન થાય છે એ સ્લો છે અને મિત્રો બહુ ધીમે ધીમે આપણને ખબર પડશે રોગ થયા પછી પણ જો સપોઝ પીસીઆરનો ઉપ ઉપયોગ કરીએ છીએ મિત્રો તો તરત જ આપણને પ્રી આપણે ડાયગ્નોસિસ કરી શકીએ છીએ રોગ થયા પહેલાં પણ આપણને ખબર પડી શકે છે આપણા અંદર બોડીની અંદર કે જે બેક્ટેરિયા છે કે વાયરસ છે એનું ચેપ છે કે નથી રાઈટ તો પીસીઆર એક સરસ મજાની ટેકનિક છે જેનાથી આણવી નિદાન થઈ શકે છે તો યસ એનો ઉપયોગ આણવી નિદાનમાં થાય છે તો અહીંયા આણવી નિદાન તો જવાબ ની જાવ મિત્રો યસ વિકૃતિનું નિદાન પણ અહીંયા થાય છે અહીંયા જેવું લખ્યું છે કેમ કે પ્રોબ ઉત્પ્રેક જેની એકબીજાના પૂરક હોતા નથી આપણે જે વિકૃતિ ભણીએ છીએ વિકૃતિ એના અંદર જનીનની અંદર ખામી હોય છે મિત્રો તો આ પીસીઆર ટેકનિકથી આ જનીની ખામીઓ શોધી શકાય છે રાઇટ અહીંયા ફરીથી કહું છું પીસીઆરની મદદથી જનીની ખામીઓ શોધી શકાય છે જેમાં પ્રોબનો પણ ઉપયોગ કરવામાં આવે છે તમે જ્યારે ચેપ્ટર નંબર ઉપયોગ કરો છો કયું ચેપ્ટર દાખલા તરીકે છઠ્ઠું ચેપ્ટર યાદ રાખજો મિત્રો છઠ્ઠો આનુશિકતાનો આણવી આધાર એની અંદર ફિંગર પ્રિન્ટિંગ આપેલું છે અને ફિંગર પ્રિન્ટિંગની અંદર ક્લિયરલી સમજાવેલું છે કે કેવી રીતે પ્રોબનો ઉપયોગ કરવામાં આવે છે પીસીઆરની અંદર તો યસ કેન્સર જેવા રોગો છે એની અંદર મિત્રો જનીની વિકૃતિનું નિદાન સપોઝ કરવું હોય તો એના અંદરથી પીસીઆરનો ઉપયોગ કરવામાં આવે છે તો ઓબ્વિયસલી આણવિક નિદાન થાય છે જનીની વિકૃતિનું નિદાન થાય છે જનિક જનીન પ્રવર્ધન એટલે કે ડબલ થાય છે તો બાકી શું રહ્યું મિત્રો શું નથી આપેલું જો મેં જેટલી લાઈન કરેલી છે અહીંયા એ બધું જ અહીંયા ઓપ્શનમાં આપેલું છે પણ શું નથી આપ્યું તો છૂટા તારેલા પ્રોટીનનું શુદ્ધિકરણ યસ તો મિત્રો પીસીઆર એ શુદ્ધિકરણ નથી કરતો તો જવાબ શું આવશે મિત્રો ચાર અહીંયા લખ્યું છે પોલીમરે ચેનિક્સ એની ઉપયોગીતા નથી પૂછ્યું છે ઘણા બધા વિદ્યાર્થીઓ આખો પ્રશ્ન વાંચતા નથી અને ડાયરેક્ટ જવાબ લખી કાઢે મિત્રો ધ્યાનથી પહેલાં પ્રશ્ન સમજો પ્રશ્નમાં જ એકચુઅલી જવાબ હોય છે રાઈટ જો ધ્યાનથી વાંચો તો ઓબ્વિયસલી અહીંયા જવાબ શું આવશે મિત્રો ચાર ચલો એક પ્રશ્ન ક્લિયર થઈ ચૂક્યો છે તમારો બીજો પ્રશ્ન

કે આ એક માત્ર એવા પરા પ્રકારનું પરાગન છે કે જેમાં પરાગાસન પર જનની ભિન્નતા ધરાવતી પરાગ્ર સ્થાપિત થાય છે તો બેઠી લાઇન એનસીઆરટીમાં છે મિત્રો કે જનની ભિન્નતા ધરાવતી હોય તો એને શું કહેવાશે પરવશ કહેવામાં આવશે જેનો ગેમી કહેવામાં આવશે તો આન્સર ક્લિયરલી તમને મળી જશે સમૃદ્ધતા નહીં આવે મિત્રો કે બે પ્રકારના પુષ્પો જોવા મળે છે સમૃદ્ધ પુષ્પો જે તમને આ ચેપ્ટરમાં જ મળી છે એટલે કે સ્ટાન્ડર્ડ ટ્વેલ્વની અંદર આ કયું ચેપ્ટર છે મિત્રો તો સેકન્ડ નંબરનું ચેપ્ટર છે રાઈટ ઘેટીનું ગેમી મેં ઉપર લખેલું છે કે પરાગશન પરાગ તે જ વનસ્પતિના અન્ય પુષ્પના પરાગસન પર સ્થાપિત થવાની ક્રિયા એક જ વનસ્પતિમાં એક જ વનસ્પતિમાં બે ફૂલ હોય તો અહીંયાથી અહીંયા થવાની સંભાવના એનું શું કહેવાય છે ઘેટેનુ ગેમી ઘેટીનું કાર્યત્મક રીતે છે કારણ કે બે અલગ અલગ પુષ્પો હોય છે મિત્રો એક જ વનસ્પતિમાં એક પુષ્પ અને બીજું પુષ્પ અહીંયાથી પરાગજ અહીંયા સ્થાપિત થાય તો એને ગેટેનું ગેમી કહેવાશે ક્લિયર તો બે વસ્તુ તમને ખબર પડી ગઈ હવાઈ પુષ્પો જે ફરીથી કહું છું સમૃદ્ધ પુષ્પતા અને હવાઈ પુષ્પો જેમાં જોવા મળે છે મિત્રો બે પ્રકારના પુષ્પો જોવા મળે છે રાઈટ તો એ તમે આ ચેપ્ટરના અંદર ઉપરના ફકરાની અંદર ક્લિયરલી ચિત્ર સાથે જોઈ શકશો ક્લિયર તો અહીંયા પરવશ તમને ખબર પડી ગઈ છે ક્લિયરલી જે પ્રશ્ન પૂછ્યું એકદમ એનસીઆરટીઓમાં બેઠે બેઠો પૂછેલો છે નેક્સ્ટ જોઈએ મિત્રો આમાં ઘણા બધા કોન્સેપ્ટ ભેગા કરીને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે લિસ્ટ એક અને લિસ્ટ બે મેચ કરો તો જો અહીંયા ક્રિસ્ટી આપ્યું છે તો અહીંયા મેં લખાયું છે આ કણાપસૂત્રમાં તમે ક્રિસ્ટી જોઈ શકો છો કે અહીંયા લાઇન પણ કરે છે બાહ્ય પટા સળંગ અને કણાપસૂત્રની બાહ્ય સીમા રચે તે અંત અંત પર આધારક બાજુ વલનથી અનેક પ્રવર્ધો રચે છે અહીંયા તમે જુઓ કે આ પ્રવર્તો બતાડેલા છે આમ જે હું અલગ પેનથી દર્શાવું તમને નહીં દેખાય બ્લેક પેનથી દર્શાવું જેથી દેખાય એટ તો આ રીતે જુઓ આ વલનો વલયો દેખાય છે આ રીતે રાઈટ જેને મિત્રો શું કહેવામાં છે ક્રિસ્ટી પટલ કહેવામાં આવે છે તો ક્રિસ્ટી તો એના સામે શું આવશે કણાપ સૂત્રના અંતર એટલે કે મિત્રો એનું એનું જો ત્રીજું ત્રીજું આવશે મિત્રો ત્રીજું એક જ છે બધા ઓપ્શનમાં ત્રીજું એક જ છે તો ઓબ્વિયસલી ખબર પડી જાય કે ચોથો ઓપ્શન જ આવતો હશે કારણ કે એક જ આપેલું છે બીજું થાઇલેકોઇડ તો થાઇલે પણ તો બી મિત્રો બધું ચેક કરી લેવું ચલો થાઇલેકોડ તો થાઇલેકોડ મિત્રો અહીંયા હરિતકણમાં જોવા મળશે રંજક દ્રવ્ય હરિતકણ છે હરિત્ર હરિતકણ એ રંજક દ્રવ્ય છે તો મિત્રો એના અંદર મતલબ રંજક કણ છે એની અંદર રંજક દ્રવ્ય જોવા મળે તો જો હરિતકણની અંદર થપ્પી જેવી જે રચના દેખાય છે આ ગ્રીન જેવી અહીંયા હું રાઉન્ડ કરું છું દેટ જે થાઇલેકોડની બનેલી છે અહીંયા મેં અહીંયા લાઇન પણ કરે છે કે સ્ટોમાં ચપટા પટલયુક્ત કોથળી જેવી રચના ગોઠવાયેલી હોય છે જેને થાઇલેકોડ કહેવામાં આવે છે તો અહીંયા થાઇલેકોડમાં છેલ્લો ઓપ્શન જો રંજક કણોમાં સ્ટ્રોમામાં આવેલ ચપટી કોથળીમે રચનાઓ રાઇટ તો રંજક કણોની અંદર એટલે કે હરિત અંદર સ્ટ્રોમા ભાગની અંદર જે ચપટી કોથળીમય રચનાઓ છે જેને શું કહેવામાં આવશે મિત્રો તો થાઇલેકોડ કહેવામાં આવશે તો યસ બીજાનું મિત્રો છેલ્લો જવાબ આવશે એટલે કે ચોથો જવાબ આવશે તો યસ છેલ્લામાં જો બધું મેચ થાય છે બીજામાં ત્રીજો સેન્ટ્રોમિયર તો તમને ખબર છે આ રંગસૂત્ર મેં દોર્યું છે સેન્ટ્રોમિયર રંગસૂત્રમાં આવેલ પ્રાથમિક ખાંચ જો અમે લાઇન પણ કરેલી છે રાઈટ અહીંયા જો લાઇન કરે છે કે પ્રત્યેક રંગસૂત્રમાં આવશ્યક એક પ્રાથમિક ખાંચ આવેલું જેને સેન્ટ્રોમિયર કહેવામાં આવે છે મિત્રો થોડું નાનું દેખાતું છે પણ ક્લિયર તમને દેખાય છે મેં રાઉન્ડ પણ કર્યું છે તમારી ચોપડીમાં પણ તમે જોઈ લેજો અહીંયા વચ્ચો વચ્ચે જે ખાંચ આવેલી છે જેને શું કહેવામાં આવશે મિત્રો સેન્ટ્રોમિયર ઓકે તો જો સેન્ટ્રોમિયર પણ મેચ થઈ જતું હશે તો સીનું મિત્રો એક યસ આવી જાય છે અને છેલ્લું સિસ્ટરની તો જો હવે છેલ્લું એક બાકી રહ્યું કે ગોલગી પ્રસાધનમાં આવેલ બીમબાકાની કોથળી તો આ ગોલગી પ્રસાધનમાં તમે જોવો છો સિસ્ટરની બતાડેલું છે આ બીમબાકાની જે કોથળી આવેલી છે જે અહીંયા લાઇન કરેલું છે મિત્રો ઘણી બધી ચપટી બિંબાકારની કોથળી જેને સિસ્ટની કહેવામાં આવે છે તો યસ છેલ્લામાં બીજું મેચ થાય છે એટલે યસ ચોથો જવાબ આવશે બધી જ આકૃતિઓ એનસીઆરટી લાઇન સાથે મેં અહીંયા મૂકેલી છે જેથી તમને ખબર પડે એક્ઝેક્ટલી કેવું એનસીઆરટીમાં સીધી સીધું એકદમ સિમ્પલ પ્રશ્ન પૂછવામાં આવે છે આ એકચુઅલી નીટનો પ્રશ્ન ના કહી શકીએ એકદમ સિમ્પલ પ્રશ્ન છે પણ પૂછેલો છે તો તમને આવડી જાય યસ નેક્સ્ટ જોઈએ મિત્રો નવમો પ્રશ્ન જો મિત્રો આ આ આ આ વાત કરીએ આઠમું આઠમું તો સ્ટાન્ડર્ડ ઇલેવન અને તમને ખબર છે કે આ આઠમા નંબરનો ચેપ્ટરનો પ્રશ્ન છે ચેપ્ટર નંબર એઇટ ઓકે સેલમાંથી જ બધા પ્રશ્નો પૂછેલા છે વેરી ગુડ તો તમને ખબર પડી ગઈ છે રાઈટ નવમો પ્રશ્નની વાત કરીએ કે લીસ્ટ વન લિસ્ટ ટુ મેચ કરો તો આ જે છે સ્ટાન્ડર્ડ ઇલેવન ચેપ્ટર નંબર ઇલેવનનો પ્રશ્ન છે મિત્રો આ આ જે પ્રશ્ન છે તો અહીંયા જોઈ લઈએ સંલગ્નતા તો સંલગ્નતા કોને કહેવાય અહીંયા ક્લિયરલી લખેલું છે સંલગ્ન પાણીમાં બે ક્રમિક અણુઓ વચ્ચે લાગતું આકર્ષણબળ કે જ્યારે પાણીમાં વહનની વાત કરવામાં આવતી હોય વનસ્પતિમાં તો વહનમાં પાણી જે છે એ પાણી ઉપર સુધી ચડે છે તો પાણીના અણુઓ વચ્ચે પાણીના અણુ વચ્ચે જે બળ લાગે છે આ રીતે ઉપર સુધી ચડતું હોય તો એને સંલગ્ન બળ કહેવામાં આવે છે તો અહીંયા સંલગ્નતા ક્યાં મેચ થાય છે મિત્રો તો અહીંયા પાણીના બે ક્રમિક અણુ વચ્ચે લાગતું બળ યસ બીજામાં મેચ થાય છે તો જુઓ પહેલાંનું બીજામાં બે ઓપ્શન આવે છે તો હવે બેમાંથી વિચારવાનું આ બે વચ્ચે વિચારવાનું નથી મિત્રો આ તો આવશે જ નહીં ક્લિયર તો આ બેમાં જોઈ લઈએ હવે અભિલગ્નતા તો અહીંયા અભિલગ્ન લખ્યું છે પાણીમાં બે ક્રમિક અણુ ધ્રુવીય સપાટી તરફ સર્જાતું આકર્ષણ બળ એટલે કે મિત્રો જલવાહક હોય છે એની સાથે આ ધ્રુવીય સપાટી સાથે જે બળ લાગે છે રાઈટ એને શું કહેવાશે અભિલગ્ન તો અહીંયા ક્યાંક લખ્યું છે કે ભાઈ ધ્રુવી યસ આ ચોથું ધ્રુવીય સપાટી તરફ સર્જાતું બળ તો ઓબ્વિયસલી અહીંયા બીજામાં મેચ થાય છે આ બીજા નંબરનું એટલે કે આ જવાબ હોઈ શકે છે પણ બધા જોઈ લેવા મિત્રો રાઈટ આ જવાબ હોઈ શકે છે તો ત્રીજું જોઈ લઉં પૃષ્ઠતાણ બળ પૃષ્ઠતાણબળ પાણીના અણુનું પ્રવાહી અવસ્થામાં વાયુ અવસ્થાની તુલનામાં એકબીજા વધુ આકર્ષિત કરે છે તમે જોયું હશે કે પાણી પ્રવાહી અવસ્થામાં ઘાટ એટલે કે બીજા સાથે જોડાયેલું હોય છે પણ વાયુ અવસ્થામાં સપોઝ વેપર બને તો પાણીના અણુ અણુ બધા અલગ અલગ થઈ જાય તો ઓબ્વિયસલી પૃષ્ઠતાણ કોણે કહેવાય કે પાણી પ્રવાહી સ્વરૂપમાં જે પાણીઓ છે એનું વધુ આકર્ષણ હોય છે એટલે કે ત્રીજાનું સીનું પહેલું મેચ થાય છે તો યસ આ બીજા ત્રીજા ઓપ્શનમાં આપણે રાઈટ કર્યું ત્યાં મેચ થઈ જાય છે આર્યું એ રાઈટ તો હવે તો હંડ્રેડ પર્સન્ટ શ્યોર છે કે એ જ આન્સર આવતો હશે બાકી રહ્યો બિંદુ સ્વેદન તો એના માટે નીચે ડેફિનેશન મેં લખેલી છે કે બિંદુ સ્વેદન એટલે શું મિત્રો તો પ્રવાહી સ્વરૂપે પાણીનો નિકાલ કરવાની ક્રિયા એને શું કહેવાશે બિંદુ સ્વેદન કહેવામાં આવશે જે અહીંયા લખ્યું છે પ્રવાહી સ્વરૂપે પાણીનો વ્યય તો યસ આ જવાબ આવશે મિત્રો બીજા નંબરનો રાઈટ તો તમને ક્લિયરલી ખબર પડી ગઈ છે બધા જે એનસીઆરટીની લાઈન છે મેં બધી ક્લિયર સમજાવી દીધી ચલો નેક્સ્ટ વાત કરી લઈએ કે નીચેના પૈકી અચ્છા આકૃતિ થોડી નાની કરવી પડશે એક સદની અહીંયા સદની આ બાજુ આવી ગઈ છે ઓકે ડન તો જુઓ મિત્રો કે એ નીચે પૈકી વનસ્પતિઓ એક સદની છે તો એક સદની વનસ્પતિ કોને કહેવાય મિત્રો કે જેની અંદર નર અને માદા પ્રજનનકો બંને ધાની બંને એક જ વનસ્પતિ ઉપર આવેલી હોય છે તો અહીંયા તો ક્લિયર તમને દેખાઈ રહ્યું છે આકૃતિમાં જો તમે આકૃતિ વ્યવસ્થિત જોતા હોય તો તમને ખબર પડે મિત્રો તો આ ચેપ્ટર નંબર આ સ્ટાન્ડર્ડ ટ્વેલ્નો પ્રશ્ન છે ચેપ્ટર નંબર એકનો પ્રશ્ન છે ઓકે ચેપ્ટર નંબર એકનો પ્રશ્ન છે આકૃતિ વ્યવસ્થિત ફરીથી બધાને સજેશન આપું છું આકૃતિને નીચે લખેલું બધાએ વાંચું રાઈટ જેથી પરીક્ષામાં કોઈ તકલીફ ના પડે હવે જો એક સદની વનસ્પતિ અહીંયા આકૃતિમાં લખેલું છે એક સદની વનસ્પતિ કારા ક્લિયર તો અહીં સીધે સીધો આન્સર આવશે મિત્રો કારા જો સરસીનાલી સાયકસ નથી મિત્રો ક્યાંય રાઈટ એ અને આમ બી મિત્રો એ દ્વિસદની વનસ્પતિ છે કરિકા પપ્પાયા રાઈટ એ પણ મિત્રો દ્વિસદની વનસ્પતિ છે ક્લિયર માર્કિન્સિયા પોલી પોલીમોર્ફા નીચે લખેલું છે જો માર્કિન્સીયા મિત્રો કે દ્વિસદની વનસ્પતિ છે તો મિત્રો બાકી રહ્યું કાર આજે ક્લિયરલી એ ચોપડીમાં આપેલું છે સીમા ક્લિયરલી તમે જોઈ શકો પૂજનનું ધાની અને માદાજનનું ધાની બંને એક જ વનસ્પતિ ઉપર જોવા મળે છે એટલા માટે એક સદની વનસ્પતિ કહેવામાં આવે છે ક્લિયર તો દ્વિસદની કોને કહેવાય કે બંને અલગ અલગ જગ્યાએ ભલે અલગ અલગ વનસ્પતિમાં હોય તો એને દ્વિસદની કહેવામાં આવે છે તો આ રીતે મિત્રો દસ પ્રશ્નો આપણે ક્લિયર કરીએ છીએ તમને બધું જ સમજાઈ ગયું છે એનસીઆરટી ની ચિત્રો મેં તમને બતાવી દીધા એનસીઆરટી લાઇન ટુ લાઇન વંચાઈ દીધી તમને આઈડિયા આવે મિત્રો કેવી રીતે પ્રશ્નો પૂછાય છે હજી આપણે આખું પેપર સોલ્વ કરવાના છે મિત્રો થોડુંક લેટ થઈ રહ્યું છે વિડીયો બનાવવામાં કારણ કે મિત્રો સાથે સાથે બુક પણ બનાવું છું તમારા માટે બોર્ડ માટે નીટ માટે જેથી ઇન ફ્યુચર તમને સરસ મજાનો ફાયદો થઈ જાય તો થોડોક સમય ઓછો મળી રહ્યો છે પણ મિત્રો હું સો ટકા તમારા માટે કામ કરીશ અને આવનારી પરીક્ષામાં તમને ફાયદો થાય એ રીતે હું તમારા સાથે કામ કરીશ મિત્રો તો બધા મિત્રોને શેર કરજો અને ફરીથી કહું છું સબસ્ક્રાઇબ ના કર્યું તો સબ્સક્રાઈબ કરી દેજો નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું ત્યાં સુધી આવજો થેન્ક યુ સો મચ